नमस्कार विद्यार्थी मित्रों, आजनो आपनो प्रश्न छे कि जो जनीन संकेतो अवनत नथी अने चतुरंकी छे अने सात संकेतो अर्थहीन संकेतो छे तो आवा जननिक संकेतो द्वारा केटला एमिनो एसिड व्यक्त करी शकाय। तो अहीं आपणे आ क्वेश्चन ने पहेला समझी लईए। जनीन संकेतो अवनत नथी आनो मतलब शुं थशे? आनो मतलब एवो थाय कि एक एमिनो एसिड होय ने तो एक एमिनो एसिड माटे एक जनीन संकेत ज होय। अवनत होय तो एनो मतलब शुं थाय छे? आपणे जे त्रिअंकी संकेतो भणीए छीए एनी अंदर आपणे जोईए छीए कि जनीन संकेतो अवनत छे, केम कि एक एमिनो एसिड माटे एकथी વધુ जनीन संकेत छे। પણ અવનત નથી એનો મતલબ કે એક એમિનો એસિડ માટે એક જ જનીન સંકેત છે। ઓકે, ચલો પહેલી બાબત ક્લિયર। હવે ચતુરંકી છે, જો ચાર અંકી હોય બરાબર તો અહીંયા આપણે જોઈએ તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર આટલી શક્યતાઓ થશે। ચોકું ચોકું સોળ, સોળ ચોક ચોસઠ અને ચોસઠ ચોક 256। તો એનો મતલબ ચાર અક્ષરી કુલ સંકેતો કેટલા થશે? 256 બરાબર। આપણે જો ત્રિઅક્ષરી હોય તો શું થાય? ચાર ચોક સોળ ચોક ચોસઠ, આવી રીતે બરાબર। એમ ચતુરંકી હોય તો ચારનો ચાર વખત ગુણાકાર કરીએ એટલે કેટલા થશે? 256 જનીન સંકેતો થાય। તો અહીંયા આપણે જોયું એક જનીન સંકેત એક એમિનો એસિડ, એનો મતલબ કે 256 જનીન સંકેત 256 એમિનો એસિડ। હવે બીજું પણ અહીંયા આપ્યું છે કે સાત સંકેતો અર્થહીન સંકેતો છે, તો આ 256 જે છે એની અંદર સાત સંકેતો અર્થહીન છે, જે કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરશે નહીં। એટલે અહીંયા 16માંથી 7 જાય તો 9, એટલે કે 249 થાય। એનો મતલબ કે કુલ 256 જનીન સંકેત છે, એમાંથી 7 જનીન સંકેતો કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી, માટે વધશે કેટલા? 249 જનીન સંકેત વધે અને એક જનીન સંકેત એક એમિનો એસિડનું સંકેતન કરે તો 249 જનીન સંકેત 249 એમિનો એસિડનું સંકેતન કરશે। અને માટે અહીંયા આપણો જવાબ 249 આવે છે। ઓકે, તો આ એમસીક્યુમાં તમને ખ્યાલ આવી ગયો હશે। ફરીથી મળીશું નવા પ્રશ્નો સાથે। આવજો મિત્રો।